આ તો ભાઈ ખુદ સ્વામિનારાયણ ભગવાન છે, હે, એના રૂમ ખાલી કરી નાખો તો ભરતા એને વાર લાગે, ભરાઈ ગયા પાછા. હો બોલે સવારે બ્રાહ્મણો જોઈ જ રહ્યા, મારે લાડવા આવ્યા ક્યાંથી, કે આવે કે લ્યો, જાય જ નહીં કે અમારા લાડવા. સુણી હરી હસ્યા મંદ હાસ, વાલો ગયા છે વિપ્રો નિપાસ. તળાવમાં લાડવા નાખી દીધા હતા ને, પછી સંતો મહારાજને વાત કરી, મહારાજ હસ્યા, પછી બ્રાહ્મણો પાસે ગયા છે. બ્રાહ્મણોને કીધું, કહે મન ન માન્યું તમે ખાજો, ઘૃત ખૂટાડ્યા વિના ન જાજો, નહીં ઘૃત ખૂટાડો જો ભાઈ, નહીં જડે જવાની વિદાઈ. સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણોને કહે, જ્યાં સુધી ઘી નહીં ખૂટાડો ત્યાં સુધી હું ઘરે જવાની તમને રજા નહીં દઉં. કે હો ઓલ્યા, કે શું હટ્ટી પડ્યા ખૂટાડી ખૂટાડીને, કહ્યો ડેગડા ભરી ભરીને તળાવમાં ઠલી આવ્યા તો સારું ખૂટતું નથી, કે શું કરી હવે. કે લ્યો બ્રાહ્મણો કે, પ્રભુ ભૂમિ ભરનાવ કદાચ બ્રાહ્મણો આવે હો, આખા ભારત દેશના બ્રાહ્મણો આવે, અરે આખી દુનિયાના બ્રાહ્મણો આવે ને, તોય ઘી ખૂટાડી હગે એમ નથી, અમે તો જોઈ લીધું હો. બ્રાહ્મણો હાથ જોડ્યા, દૈવી હતા એ, અને જે આસુરી બ્રાહ્મણો હતા એને તો અવળું વિચાર્યું એ, કે હવે આ ઘીની કોઠી ભરી છે ને એને બધીને ભાંગી નાખો, કે મારે ઘી મારું ખૂટતું નથી. કે લ્યો ભાંગી નાખી ઢોળાઈ જાય, પછી તો ક્યાં શેમાં હશે, નીકળશે ક્યાંથી. કે લ્યો અને 500 મણનું ચૂરમું જેના લાડવા બનાવવાના હોય એ તૈયાર હતું, એના લાડુ બનાવવા હતા, મેં ઘી નાખીને એલચી પિસ્તા બદામ હે મસાલા. પણ બ્રાહ્મણોને એવું થયું કે આજે સ્વામિનારાયણનું બગાડવું છે, કે લાડવા બગાડો ને ગમે તેમ કરો, કે ખાવા જ ન મળે એમ કરો, ભલે ભૂખે મરી જાય તો વાંધો નહીં, કે પણ બગાડવું છે આજે. મહારાજ તો ભગવાન અંતરજામી જાણી ગયા, પાડાઓને કહી દીધું રસોડો કબજે કરજો. એટલે બ્રાહ્મણો મેં કબજો જમાઈ બેઠા હતા, શું કરવું. પછી મહારાજ સત્સંગી બ્રાહ્મણોને કીધું કે આજે આજ નખો દ્વારવાના છે, તમે બધા અબૂટિયા પહેરી તૈયાર થઈને આવી જાઓ, રસોડો તમારે સંભાર લેવાનો છે. ત્યાં રખ્યા બ્રાહ્મણોને એક બાજુ, ભગવાન શ્રીહરિ રસોડાની અંદર ગયા અને બ્રાહ્મણોને કીધું, ભૂદેવો બહુ સેવા કરીએ તમે, અમે એવા રાજી થઈ ગયા, તમને આજે હમણાં હમણાં દક્ષિણા દેવી કે લો, નકો દક્ષિણા જમાડીને દેવા, ખબર તમને, એ જમાડ્યા વહેલા દક્ષિણા દેવી જમાડીને બીજી દેશું. કે લો બારે આવો, બારે હાથ બાથ ધુઓ. અને મોટો પાટ હતો, પાટ ઉપર આવડો જબરો ત્રાસ, આમ આમ રૂપિયાનો ભરેલો, મહારાજ લઈને બેઠા છે, આવજો ભૂદેવો દક્ષિણા દેવા. ખોબા ભરી ભરીને બધા બ્રાહ્મણો પાકશાળામાંથી બહાર નીકળ્યા, એ હાથ પગ ધોતા હતા, જ્યાં સત્સંગી બ્રાહ્મણો ઘૂસી ગયા. માયો યુક્તિ જુઓ ભગવાનની કેવી, સત્સંગી બ્રાહ્મણો આખી પાકશાળા કવર કરી લીધી અને પછી બંદૂકવાળા પાડાને ઊભા રાખી દીધા. હો હવે કોઈને અંદર જવા નહીં જડે, ગયો ગેટ આઉટ. બ્રાહ્મણ સમજી ગયા મારા. અને પછી દક્ષિણા લેવા આવ્યા ને, ખૂબા ભરી ભરીને જ્યાં દેશ, ત્યાં તો એક કાઠી આવ્યો મહારાજને, કે અરે મહારાજ તમે ભગવાન તો ભલે ખરા, પણ આ ભૂખીએ પેટે દક્ષિણા ન દેવાય, ગયો એમ કરીને ત્રાસ જ ઉપાડી ગયો. ખોલ્યો ઉપાડી જ ગયો. મહારાજ કે, ભણું આ કાઠી ક્યાં ઉપાડી ગયો, ગયો અમારે તમને દક્ષિણા દેવી દઈ ગયો. મહારાજ કે, હવે શું કરશું, હવે જમી લ્યો. લ્યો બ્રાહ્મણોને કે, જમી લ્યો પછી દક્ષિણા દેશનું તમને. બ્રાહ્મણ સમજી ગયા કે મારા યુક્તિ કરી છે કાંઈક, હવે રસોડામાં તો જવાય નહીં, નહીં કોઠી બોઠી ભાંગવાના હતા, બધું નુકસાન કરવાના હતા, સમજા ને, નખો દોડવાના હતા, પાકસડ આખી કવર કરી લીધી, બંદૂકવાળા રસો દરવાજે ઊભી ગયા. પછી બ્રાહ્મણો નક્કી કર્યું, ક્યાં ખબર એ અઘોરી બ્રાહ્મણો, એ કેમ કરો, આપણે બધા લાકડી લઈને જમવા બેસી, શું લઈને, બધાને પીરસાઈ જાય અને એમને જમવાની શરૂઆત થાય ને, પછી એકબીજાને લાકડીઓ મારશું. ગયો
મરી જાય તો વાંધો નહીં, પણ સ્વામિનારાયણ જગનમાં ખોટું દેખાવું જોઈ ગયો. મારે આવી તૈયારી કરી, પંગતમાં બેઠા મારા ધોકા લઈને બેઠા. લ્યો ભગવાન તો ભાઈ ભગવાન છે, પાડાઓને કહી દીધું બ્રાહ્મણોને પંગતની ચારે બાજુ બંદૂક લઈને ગોઠવાઈ જાઓ, તલવાર વાર આવી જાઓ, હે ઠેક ઠેકાણે ગોઠવાઈ જાઓ. બધાને આમ ઉભી, હરિભક્ત હતા એને કીધું ધોકા લઈને આવો. મહારાજ કે આપણે મારવા નથી પણ બીવરાવા તો પડશે ને, નહીતર પોતે મરશે ક્યાંક. કહેવા આપણું તો ખોટું દેખાતું દેખાશે પણ ઈ મરશે કેટલાક. એટલે બ્રાહ્મણો ખીજાણા હો, એ કે અમારો તમને વિશ્વાસ નથી કે આમ છે ને તેમ છે ને. એમાં પછી કેટલાક બ્રાહ્મણો કે પડ્યો રહ્યો જગન તમારો, કે લ્યો નથી ખાવું અમને. એક મહારાજ કે ખાધા એને જવા નહીં દઈ, કે લ્યો ચારે બાજુ બંદૂકું ગોઠવાઈ ગયું, લ્યો હવે જવું ક્યાં. મહારાજ કે જમી આવીને ઉઠ્યો, કોઈ ભૂદેવ ગલોલી આવશે, શું આવશે, ધડધડ કરતી આવશે ગલોલી. હા મહારાજ કે જો મરી જશો તો અમને પાપ નથી લાગુ, તમને લાડવા ખવડાવીશ, એનું અમારે પુણ્ય જોઈતું નથી. કે ને તમને જમાડીને અમારે પુણ્ય શું કરવું. કે લ્યો બ્રાહ્મણો કે થઈ તો ભારી. કેટલાક બ્રાહ્મણો બોલવા માંડ્યા, કાંઈ ની કાંઈ શું જોઈ રહ્યા છો, યજ્ઞ કુંડમાં પડો માય કે મરો કો. કે લ્યો તોય થાય, હોમવન થતો ખબર, હોમવન એમાં પડો કે સ્વામિનારાયણનું ખરાબ થાય. કેટલાક બ્રાહ્મણો કે અલ્યા નિર્વિઘ્ન યજ્ઞ થઈ જશે તો આપણું બ્રાહ્મણ કૂડ લજાશે કે ભામડા ગયા હતા કાંઈ બગાડ્યું નહીં સ્વામિનારાયણ. લ્યો એમ કહેશે અલ્યા આપણું બ્રાહ્મણ કૂડ લજાશે, કાંઈક કરો કાંઈક, પડો ભલે મરી જાય તો વાંધો નહીં, યજ્ઞ કુંડમાં મળો પણ કાંઈક કરો. કે લ્યો કાંઈ નોકરી ગયા, પંગતમાં બેહું પડ્યું નાના માના. પછી શ્રીજી મહારાજને ડરાવવા માટે ઈશારો કર્યો પાડાઓને, અને 200 બંદૂક ભેળી ધડાકો થયો, 200 બંદૂક ભેળી. અને એવો ધડાકો થયો, દાળની કોઠી ભરી હતી ને 16 કોઠી તો ઈ તૂટી ગઈ. ઠીકરાની કોઠી આવતી માટીની, ઈ તૂટી ગઈ અને બીક લાગી ગઈ બ્રાહ્મણોને બહુ. ભય પામ્યા ભૂદેવો, એમાંથી ઉઠી ન શક્યા, પંક્તિમાંથી પંગતમાંથી કોઈ ન ઉઠી શક્યા. ત્યારે એવું બોલ્યા ભગવાન, માનું ભૂદેવો દેવ સમાન, તમ સારું કરું છું જગન્ના, નથી મોટા પલેવાનું મન્ના. મહારાજ કે ભૂદેવો તમારે માટે યજ્ઞ કરવું છે, અમારે માન મોટો કાંઈ જોઈતી નથી, પુણ્ય નથી જોઈતું. લ્યો બ્રાહ્મણો જાણીને તમને જમાડું છું, તમારો મહિમા વધે એટલા માટે. મહારાજ કે અમારો મહિમા અમને નથી વધારવો ભાઈ, તમારો મહિમા વધે એટલા માટે આ દાખલો કરું છું. લ્યો તમને જમાડું છું, તમારું પૂજન કરું છું. મહારાજ તમે તો વરી કેવું વિચારો છો, સ્વામિનારાયણનો બગાડો કાંઈક. લ્યો મહારાજ કે અમે જેમ જેમ સહન કર્યું ને એમ તો તમે વિઘ્ન કરતા જ રહ્યા કરતા જ રહ્યા. કે લ્યો હવે જો કોઈ પંગતમાંથી ઉઠ્યા છો અને કોઈ પણ જો જમ્યા વિના ગયો તો જો તલવારવાળા પાડાઓ છે કે અને બંદૂકવાળાએ છે, માથા ઉડી જશે. શું કીધું, ભેડમાંથી માથા ઉડી જશે. કે હા મહારાજ કે તમે બોલો એનું પાપ કેને લાગશે. પાપ તો લાગવાનું નથી અને પુન જોતું નથી. હવે બ્રાહ્મણો જાણ્યું કે સાના માના ખાવું જ પડશે, કે હવે કાંઈ નહીં થાય, સાના માના લાડવા ખાઈ લીધા. અમાય થતું બહુ તો કાંઈક બગાડી બગાડી, પણ હારું કાંઈ બગાડી ગયા નહીં. આટલું બ્રાહ્મણો અવડું વિચાર્યું હતું, છતાં પણ જ્યારે બ્રાહ્મણો જમીને પંગતમાંથી ઉઠ્યા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન પૈસા લઈને બેસી ગયા હો, મોટો ત્રાસ લઈને. ખોબ્બા ભરી ભરીને લેજો દક્ષિણા. વિચાર કરો, બ્રહ્માનંદ સ્વામી કે રામસિંહજી આવો દયાળુ ભગવાને તમને ક્યાંય દુનિયામાં નહીં મળ્યો, આવું બગાડે છતાં પણ રૂપિયાના ખોબા ભરી ભરીને દે. લ્યો એવી કરુણા કરી, સૌ બ્રાહ્મણોનું સન્માન કર્યું, હે ખૂબ દાનો દીધા. બ્રાહ્મણો કે બગાડી ન ગયા આપણે, છતાં પણ આપણે તો લીલા લહેર કરાવી દીધી સ્વામિનારાયણ, રૂપિયા ખૂટે નીલા રૂપિયા આપી દીધા. લ્યો આ ભગવાન સ્વામિનારાયણ. બીજા માણસો જગનમાં આવ્યા હતા એને ખૂબ જમાડ્યા, હા લાડવાની ફાંટું ભરી દીધી,
ગામમાં જાઓ તો ખાતા જાઓ, તમે તમારે લેર કરો. ઉપાડી ન શકે એટલા તો લાડવા આપ્યા એને, તોય લાડવા ખૂટ્યા નહીં. પછી તો એ ઘરો ઘર આપ્યા હો, ઘરો ઘર લાડવા આપ્યા, ખૂબ આપ્યા. તોય લાડુ વધી પડ્યા, લાડુ તોય વધ્યા. હવે શું કરવું? સંતો કે મહારાજ હજી લાડવા તો વધ્યા છે કે? તો મહારાજ કેમ કરો, તળાવમાં નાખો, તળાવમાં જીવ જંતુ ખાઈને બિચારા રાજી કરશે, તાજી થશે, પેટ ભરશે પોતાને. નાખો તળાવમાં કે જળ જંતુ માટે જગરાય, હે લાડુ ન ખાવ્યા તળાવમાં. દુનિયાના ઇતિહાસમાં તમને આવું આવી કે વાતો નહીં સાંભળવા મળે હો, લાડવા કોઈ તળાવમાં નાખી દે. પછી રાકા હતા, ગરીબ હતા, એ છૂટથી આપ્યું, લીલા લહેર કરાવી દીધી. જય જય ઉચ્ચારતા જાતા મહાપ્રભુનો પ્રતાપ ગાતા. જે જે માણસો આવ્યા હતા ને, આમ જય જયકાર કરતા જાઓ, સ્વામિનારાયણ ભગવાનનો જય હો જય હો. બોલો, બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની, નરનારાયણ દેવની જય. કહો કોણ ત્રિભુવને એવો કરી શકે જગન આજેવો, એવો જસ વ્યાપ્યો જગ માયા, જાણ્યો શ્રી હરિનો મહિમાય. બ્રહ્માનંદ સ્વામી કે કહો આ ત્રિભુવનમાં સ્વર્ગ મૃત્યુને પાતાળમાં આવો જગન કોણ કરી શકે? સ્વામિનારાયણ ભગવાને ડભાણમાં જગન કર્યો, એવો કોઈની તાકાત નથી ભાઈ. જ્યાં જાઓ તો ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર થઈ ગયો. લોકો કહો હો 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 હો, સ્વામિનારાયણે શું યજ્ઞ કર્યો ડભાણમાં! 18 દિવસ સુધી હો, આમ લીલા લહેર કોઈને નાજ નહીં ભાઈ. જ્યારે જાઓ ત્યારે છૂટથી ખાવાનું મળે હો, મોજ પડી જાય. એ કથા વાર્તાનો લાભ મળે, ભગવાન પુરુષોત્તમ નારાયણના અલૌકિક દર્શન થાય, સાત સંતોના દર્શન થાય, ભૂદેવોના દર્શન થાય, યજ્ઞ કુંડના દર્શન થાય, વેદ મંત્રના ધ્વનિ થતા હોય, આવું અલૌકિક સાંભળવા મળે, ઉપદેશની વાતો પણ સાંભળવા મળે, ભગવાનના લીલા ચરિત્રો સાંભળવા મળે. દુનિયામાં આવા જગન ન થાય માણસો કે હો, આખી દુનિયામાં ભગવાન શ્રીહરિનો મહિમા વ્યાપી ગયો ભાઈ. આવો જગન તો એક સ્વામિનારાયણ કરી શકે ભાઈ, બીજા કોઈનું કામ નહીં હો, રાજા મહારાજા એ ન કરી શકે. એવી યશ કીર્તિ ભગવાન શ્રીહરિની દુનિયામાં ફેલાણી છે. પરિશ્રમ પરયાર્થ છે સદાય, નહીં નિજ સ્વાર્થ સ્વલ્પ તેહ માયા, તદપિ વિઘનયાવતા વિવિધ, શરળ રીતે નિર્વિઘ્ન યજ્ઞ કિદ્ધ. બ્રહ્માનંદ સ્વામી કે નિર્વિઘ્ન યજ્ઞ સુગમ થતો તો ભગવાન સ્વામિનારાયણને સ્વાર્થ કોઈ પ્રકારનો નહીં હો, પરમાર્થ બસ. બીજાને કેમ મજા આવે, બીજા કેમ રાજી થાય, સ્વાર્થ વૃત્તિ બિલકુલ નહીં. એટલે ગમે એવા વિઘ્ન આવ્યા છતાં પણ નિર્વિઘ્નપણે શ્રીહરિએ યજ્ઞ પૂરો કર્યો છે. હજી તો યજ્ઞની વાત હજી બાકી છે. આલા જોબન ભગી ચોરીઓ કરવા આવ્યા હતા અને માણકી ઘોડી ચોરવા આવ્યા હતા અને એ કથા તો હજી હવે આવશે. અહીંયા કને આપણું પુષ્પ પૂરું થાય છે એટલે કથાને વિરામ આપશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામસિંહજી ગુરુ શિષ્ય સંવાદે પાર્ષદ વાઘજી ભક્ત વિરચિત શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા મધ્ય સપ્તમ ગુચ્છે શ્રીહરિ ઘોડાસર હાથરોડી થઈને ડભાણમાં પધારી નિર્વિઘ્ન મહાયજ્ઞ કરાવ્યો એ વર્ણન નામે 18મું પુષ્પ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુઝવાલા વજ્રયંકુશ કેતુને પદમાં જમણે પગે નવવાલા ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષ્યને મીનવાલા અર્ધ ચંદ્રને વ્યોમ શાત છે ડાબે પગે ચીનવાલા શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.